હા આજ તો વાંધો નથી, ભીનું નથી. મેં પહેર્યા આલ્યો, હું પહેરી નાખી જો. સ્પેશિયલ ટ્રીક એવું જે ભરતા હોય એને આવડતી જોઈએ. મોરલી તું તો અમારે ધ્યાન મારું જોવે મોરલી હે તું. નીકળી જાય એમ છે ઉભી રહી જ ને. અમારે વાહિદી નો ટાઈમ છે. ગમાઈ કાઢવાની એટલે આવી રીતે આ તું લઈ નવો માલ પાછો ભરવાનો. આમ જો પછી તું આવીશ ને આંટી યાર કરે લે આંટી હું પોદડા ભરું એમ કહીશ. તો લાભુ કાકા ના ઘરે માલધારી આવે છે આવી રીતે જોવા. તમે પાતા પર ના છો કાંદી ના? ઓકે
ઓલા બેન ને આજે તાજું માખણ થશે ને ધ્યાન અમને માખણ ને ગળ ખવડાવશું મિક્સ કરી. તો અમે જે દૂધ લેવા જઈએ છીએ રોજ એની આ મલાઈ ભરાઈ ગઈ છે બહુ નહીં. આ જો અમારે સમર્થ, એ સમર્થ કેમ તું આટલો વહેલો ઉઠી જા મોડો હુદોય? હે, 6 વાગ્યાનો 6:30 નો અવાજ આવતો હતો. મમ્મી સમર, તું કેમ બોલે? એકવાર તો બોલ બેટા, પ્લીઝ. મૂડ નથી. હે સમર, એ સમર શરમાઈ ગયા. સમર વિડિયો કઈ ચાલુ નથી, તો મમ્મી એમને મેન સેટિંગ કરે. હું તો હજી સેટ કરું છું બેટા ગિમ્બલ માં ફોન. હે એ સમર, કઈ સપનું આવ્યું તું કે નહીં? લ્યો, મને તો પરીનું સપનું આવ્યું હતું. એક પરી આવી, પછી સમર્થ ને પરી ને બધા સાથે ફરવા ગયા ને એવું. હે સમર્થ, આટલું બધું છે તો છલકાઈ નહીં જાય ને? હા, તો ફટફટ થાય ને. અવાજ બિલકુલ ના આવતો, નહીં તો કેટલો અવાજ આવતો ફફડાટી. અને અહીંયા બચ્ચા પાટી ઊંઘી રહી છે. જો તો વલોણાની 5 મિનિટની મહેનત અને જુઓ માખણ બની ગયું છે. દેખાય છે આખી બહેરીમાં? ચલો છલ છે તો બહાર નહીં આવે. આપણે કરીએ બંધ. ગુડ મોર્નિંગ અમારા ઘરના વડીલ, શું છે આજનો પ્રોગ્રામ? આજે ગોખા વાળા ઇન્સ્પેક્શન આવે ને, ઇન્સ્પેક્શન માટે કામ લઈ રહ્યા. ઓકે, રેકોર્ડ જે અત્યારે ઓકે ઇન્સ્પેક્ટ કરાવે જો માટે. અચ્છા, પાણી ઓકે આવે ગયા.
એટલે રિન્યુઅલ માટે માખણ વધેરવા અહીંયા તૈયાર થઈ ગયું છે બધું. કેમ હાથ ધોયા? ઓકે, તો એક ટીપ થઈ કે ભાઈ માખણ ના ચોટે, સાબુથી હાથ ધોઈએ તો વધેરવામાં. લોંદા પાટી શરૂ. બિલકુલ ના ચોટે ને, અને આવી રીતે ઠંડા પાણીમાં હોય એટલે ફાવે વધેરવું. તો આપણે નારિયેળ વધેરવું કે યાને માખણ ને કેમ વધેરવું કે કોઈને ખબર હોય તો કે જો આપણે શ્રીફળ વધેરવા જઈએ, પણ માખણ ને કેમ આવી રીતે કાઢે તો વધેરવું કે છાશ વધેરવી. નહીં નહીં, એ ધ્યાન નું એ માખણ ચાટ્યું હે કાના. તો તમે જોયું આજના વ્લોગમાં અમે માખણ બનાવ્યું, તો અમને એવું થતું હતું કે એનિમલ્સ ગાય ભેંસ ભગવાને ના બનાવ્યો તો આપણે માખણ ઘી દૂધ ક્યાંથી કાઢ્યું. તો એક મને ક્વેશ્ચન આવ્યો છે કે દૂધમાંથી કેટલી કેટલી આઇટમ્સ બને છે. જો તમને જે આઈડિયા હોય એ મને કોમેન્ટ કરીને જણાવજો. કોઈ એવી નથ નવી, લાઈક છાશ માખણ દહીં દૂધ એ તો બને જ છે, એ સિવાય શું શું એવું બની શકે દૂધમાંથી મને કોમેન્ટ કરીને જણાવજો. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. આ વ્લોગ મુકાશે શ્રીનિધિસ વર્લ્ડમાં, અને આની આગળનો વ્લોગ અમે ગુજુ પૂનમમાં મૂકેલો છે, તો તમે જોઈ શકો છો. અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય. ત્યાંનું કહી દે બાય બાય.